यूनिट 3 वोकैबुलरी। मेक मीनिंगफुल पेयर ऑफ वर्ड्स और फ्रेजेस फ्रॉम एक्स एंड वाई एंड राइट सेंटेंसेस यूजिंग एक्स एंड वाई इन योर कॉन्टेक्स्ट। एटले आपने यहाँ एक्स और वाई जो भी कॉलम आपेला है एनो उपयोग कर वाक्य बनावाना है। तो चलो जो है पहलू है ट्राई हेन्ड। एक्स पहला जो लीए ट्राई हेन्ड तो एनो एक उदाहरण आपेलू है आई ट्राइड माय हेन्ड एट वोयलिन। एटले ट्राइड हेन्ड एटले के प्रेक्टिस् करी अथवा तो शीखव तो किसी के मैं वोयलिन शीखवानी कोशिश करी। प्लेड अथवा तो प्रेक्टिस्ड एटले कोईपण वस्तु ने प्रेक्टिस् करी। तो आई प्लेड और प्रैक्टिस्ड। गिटार फॉर मेनी ईयर्स बराबर है ने घना वर्ष प्रेक्टिस् करी तो सीखरी। गैदरिंग ऑफ एट्ले कि भेगू थ तो जोई लीए माय ग्रैंडफादर एड्रेस अ गैदरिंग ऑफ फैमिली मेम्बर्स। आ एक वाक्य है बीजु वाक्य है तीजु वाक्य। टर्निंग पॉइंट ऑफ एटले के एक महत्वपूर्ण हिस्सो। फेलियर इन द टेस्ट वॉज अ टर्निंग पॉइंट ऑफ मोहन्स बिलीफ दैट हार्ड वर्क पेज ऑफ। पची से सेप्ट एटले के कोईपण वस्तु ने आपने आकार आपो एटले के सेप्ट एटले के आकार। तो we decide our career to shape our life। એટલે આપને આપણે જે કાંઈ કરિયર વિશે આપણે જે કાંઈ ઈચ્છીએ છીએ એ આપના જીવનનું એક આકાર છે। આપણે કઈ રીતના જીવશું એનો એક એના નિર્ણય ઉપર આધારિત રહે એક્સપ્રેસ્ડ ધ પ્રાઇમ મિનિસ્ટર
expressed his vision for Digital India. બરાબર થઈ ગયા છે વાક્ય. પછી નીચે છે અંડરલાઇન ધ વર્ડ વિથ નિયરેસ્ટ મિનિંગ, એટલે કે આપણે જે શબ્દ અહીંયા આપેલા છે અને એના અર્થ આપેલા છે તો એના મિનિંગના સાથે જોડવાના છે. ઇન્કોર્પોરેટ એટલે કે સમાવેશ કરવો. પછી છે ઇન્કલુડેડ એટલે એને ભેળવવું, એસોસિએટ ભેગા થવું, કોર્પોરેટ એટલે જે ભેગા થઈ ગયેલા હોય એ, ને કોઓર્ડિનેટ તો આનો જવાબ આવશે ઇન્ક્લુડ એટલે કે ભેગું થવું અથવા ભેગું કરવું. એસ્પેક્ટ્સ એટલે કે ભવિષ્યમાં, તો ફ્રેમ એટલે કે જે આપણે ફોટોમાં ફ્રેમ હોય, ફોટો ફ્રેમને જે કહીએ. ફ્યુચર ફીચર સાઇડ અને ઇન્સ્પેક્ટ, આનો જવાબ આવશે ફ્રીચર. ડિપ્રેસ્ડ એટલે ઉદાસ થઈ જવું. એન્કરેજ્ડ ને પ્રોત્સાહન આપવાનું. એક્સપ્રેસ્ડ વ્યક્ત કરવું. રિજેક્ટ ના પાડી દેવી, સેડ ઉદાસ થઈ જવું તો સેડ. અપ્રૂવ એટલે હા, આપને કોઈ પણ કાગળિયા જે હોય એમાં જે સાહેબને સહી સિક્કા થઈ જાય તો અપ્રૂવ થઈ જાય, એટલે કે આપનું જે કામ હતું એ પૂર્ણ થઈ જવું. એપ્રિશિએટ એટલે કે હા પાડી દેવી. લાઈક ચાહવું. પ્રૂફ સિદ્ધ કરવું. અપિયર દેખાવું, તો આનો જવાબ આવશે એપ્રિશિએટ. એક્સપેરિમેન્ટ બરાબર એટલે કંઈક નવી વસ્તુની ખોજ કરવી અથવા તો નવી વસ્તુ ખોજવા માટે પ્રયત્નો કરવા. ટેક ટ્રાયલ એટલે કે પહેલી વખત જે કોઈ કામ કરતા હોય એને ટ્રાયલ કહેવામાં આવે. એક્સપિરિયન્સ એટલે કે જેને કામનો ઘણો બધો એક્સપિરિયન્સ હોય. એક્સપર્ટ એક્સપર્ટ એટલે કે જેમને કામ કરવાનો ઘણો બધો અનુભવ હોય. પરફોર્મ એટલે કે કંઈ કરી બતાવવું, તો આનો જવાબ આવશે ટેક ટ્રાયલ. કોઈ પણ વસ્તુની ટ્રાયલ લેતા હોય શીખવા માટે તો એને ટ્રાયલ કહેવામાં આવે. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કોઈ પણ વાજંત્ર વસ્તુઓ. ડિવાઇસ એટલે કે વસ્તુ. યુટેન્સિલ્સ એટલે કે જે ઘરમાં વપરાતી હોય એ. બોલ પાટકો. સ્પેનર તાવડી, તો આનો જવાબ આવશે ડિવાઇસ. પછી કમ્પેરિઝન સી વન. Mark the statement whether the statement are true or false. Mohan liked the guitar when he was 10 year old. False કે મોહન ને ગિટાર પસંદ આવવા લાગ્યું હતું જ્યારે 10 વર્ષનો હતો. મોહન્સ ફાધર ડીડ નો પ્રૂવ હિઝ લવ ફોર ગિટાર, એટલે કે એમના ફાધરે એમને ગિટાર વગાડવા માટે અપ્રુવલ ના આપી. સાચું છે. મોહન્સ બ્રધર સિસ્ટર નેફ્યુ આર પ્રાઇઝ્ડ ઇન ધ ગેધરિંગ, એટલે કે મોહન જે છે એના ભાઈ બહેન અને નેફ્યુએ બધાએ જે બધા ભેગા થયા ત્યારે પોતાનું સંગીત બતાવ્યું હતું, તો ટ્રુ. અકોર્ડિંગ ટુ વન રિમાર્ક સિતાર હેઝ ડેપ્થ ઓફ સાઉન્ડ, એટલે કે એમાં ભેગા થયા તેમાંથી એકના કીધા મુજબ જે સિતાર જે છે એની આવાજમાં બહુ ગહેરાઈ હોય છે, તો ટ્રુ. મોહન સ્ટોપ્ડ પ્લેઇંગ ગિટાર આફ્ટર ધ રિમાર્ક, એટલે કે મોહને ત્યાર પછી ગિટાર વગાડવાનું બંધ કરી દીધું. ફ
फॉल्स। मोहन वीणा इज नॉट इन्वाइटेड बाय पंडित विश्व मोहन भट्ट। लेकिन जो मोहन वीणा हता एमने बोलावामां न आव्या पंडित विश्व मोहन भट्ट द्वारा। तो आ खोटो छे वाक्य, कारण के बने एक ज व्यक्ति छे। मोहन फॉलो इज हर्ट क्वेश्चन, ट्रू, मोहन एमना दिलनी बात करी। तो सी टू थी आपने आवता वीडियो में करशूँ।